नमस्कार विद्यार्थिनी बहनों, SYBA सेम 3 पेपर नंबर 6 ना आजना वीडियो में आपणे જોવાનું છે માળખાકીય યુનિટ 2 માળખાકીય સમસ્યા જે આપણે કરતા હતા તેના વિશે હવે આપણે આજે જે ત્રીજી સમસ્યા છે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ તેના વિશેની હવે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા તો આમાં જોવાનું છે કે જેન્ડર અસમાનતાનો અર્થ જેન્ડર અસમાનતાનો અર્થ, પછી ભારતનું બંધારણ અને જેન્ડર અસમાનતા, પછી જેન્ડર અસમાનતા છે એટલે કે લૈંગિક અસમાનતાના આધારો કયા છે, તો તેના ત્રણ આધારો છે, જૈવિક આધાર, સામાજિક આધાર અને સાંસ્કૃતિક આધાર. ત્યારબાદ આપણે જોવાનું છે કે લઘુમતી જૂથ તરીકે તેના પ્રત્યેના ભેદભાવો, પછી જે જેન્ડર અસમાનતા છે તેની સમસ્યાઓ એટલે કઈ કઈ છે, તો કે પોતાની જાત વિશેના આવા ખ્યાલોની સમસ્યાઓ તે લોકોને તે લોકોમાં જોવા મળતી હોય છે. પછી આપણે જોવાનું છે જેન્ડર અસમાનતાની સમસ્યાના કારણો, તો એના કુલ ટોટલ અહીંયા તમને ચાર કારણો આપવામાં, સાત કારણો આપવામાં આવેલા છે. તો આટલું આપણે આ યુનિટના જે બીજા મુદ્દા છે એટલે કે જેન્ડર અસમાનતાની સમસ્યા છે તેમાં આપણે જોવાનું છે. તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જેન્ડર અસમાનતાનો અર્થ, જેન્ડર અસમાનતા કોને કહેવાય. જો જેન્ડર શબ્દ છે ને તે લૈંગિક કે જાતિ માટે વપરાય છે. આ શબ્દ પહેલા તો આપણે તેની પૂર્વ ભૂમિકા જોઈએ કે જેન્ડર જે શબ્દ છે તે લૈંગિક કે જાતિ માટે વપરાય છે, એટલે કે તેને લૈંગિક અસમાનતાની સમસ્યા તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. આ શબ્દ છે તે સ્ત્રી અને પુરુષ બંને માટે પ્રયોજાય છે. જેન્ડર અસમાનતા છે એટલે કે જેન્ડર, જે જેન્ડર શબ્દ છે તે સ્ત્રી અને પુરુષ બંને માટે પ્રયોજાતો શબ્દ છે. જેન્ડર અસમાનતા નક્કી કરવાનો આધાર લૈંગિક છે, એટલે કે લૈંગિકનો અર્થ થાય છે કે પુરુષત્વ કે સ્ત્રીત્વ એવો કરવામાં આવે છે. સમાજમાં પુરુષત્વ અને સ્ત્રીત્વની કેટલીક નિશ્ચિત જે વર્તમાન ભાતો છે તે નિશ્ચિત કરવામાં આવેલી હોય છે, અને તેને સામાજિક જીવનમાંથી અને તેનો વિકાસ છે તે સામાજિક જીવનમાંથી કરવામાં આવતો હોય છે. સમાજમાં સ્ત્રી પુરુષ બંને કેવા છે, સમાન છે, પરંતુ સામાજિક કે જૈવિક દ્રષ્ટિએ બંનેમાં લૈંગિક તફાવતો આપણને જોવા મળે છે. આ જે જૈવિક દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષના લૈંગિકમાં જે તફાવતો છે તે તફાવતોને અસમાનતાના મૂળમાં જે તફાવતો આપણને જોવા મળે છે તે તફાવતો અસમાનતાના મૂળમાં રહેલા છે તેમ આપણે લોકો કહી શકીએ. એટલે કે જે માળખાકીય સમસ્યા છે, સૌથી પહેલા તો મેં તમને વાત કરી હતી આગળના વિડીયોમાં કે માળખાકીય સમસ્યા કોને કહેવાય. તો જે માળખાકીય સમસ્યા છે તે સમાજના માળખામાં ઉત્પન્ન થતી સમસ્યાને માળખાકીય સમસ્યા તરીકે આપણે ઓળખાવી શકીએ. તો તેવી જે માળખાકીય સમસ્યાઓ છે તેમાં જ્ઞાતિ અસમાનતા, અસ્પૃશ્યતા, જ્ઞાતિ સંઘર્ષ એના વિશેની આપણે વાત કરી ચૂકા. માળખાકીય એટલે કેવી, કે જે સમાજના માળખામાંથી ઉત્પન્ન થતી હોય, ઉદ્ભવતી હોય. તો તેવી જ એક સમસ્યા એટલે જેન્ડર અસમાનતાની સમસ્યા તરીકે આપણે માળખાકીય સમસ્યાને અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જેન્ડર અસમાનતા એટલે કે લૈંગિક અસમાનતા કોને કહેવાય. તો લૈંગિક અસમાનતા છે તેનો અર્થ આપણે જોઈએ કે એક જાતિ તરીકે સ્ત્રી અને પુરુષ બંનેમાં તફાવત છે. આ તફાવત જેન્ડર કે લૈંગિક અંગેનો છે. કુદરતી રીતે જે જૈવિક રીતે બંને જાતિના લૈંગિકમાં લૈંગિકતામાં તફાવત રહેલો છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ સ્ત્રી પુરુષમાં ઘણા બધા ભેદભાવો ઊભા થયેલા આપણને જોવા મળે છે. તો જે આ ભેદભાવો આપણને જોવા મળે છે એટલે કે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે સ્ત્રીઓને પુરુષોની જેમ જે કોઈ પણ અધિકારો ભોગવવા માટેની એક છૂટ જ્યારે ન આપવામાં આવતી હોય ત્યારે સર્જાતી જે અસમાનતા છે તેને આપણે જેન્ડર અસમાનતા તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે ધર્મ છે, વ્યવસાય છે, આજીવિકા મેળવવાની રીતો છે, વેતન છે વગેરે બધામાં
बंधारण प्रमाणे स्त्रीओ अने पुरुषोना अधिकारो समान छे, परंतु भारतनुं बंधारण स्त्रीओने रक्षण तेमज सलामती आपे छे, छता पण हजी क्यांक स्त्रीओ पुरुषो पुरुष समोवड़ी थयेली आपणने जोवा मळी नथी। तो आवी जे असमानताओ प्रवर्ते छे तेने कहेवामां आवे छे जेन्डर असमानतानी एटले के लैंगिकतानी जे समस्या छे ते तरीके आपणे एने ओळखावी शकीए। आ हती तेनी व्याख्या। हवे जोईए भारतनुं बंधारण अने जेन्डर असमानता। भारतनुं बंधारण अने जेन्डर असमानता ना जेन्डर असमानतामां भारतना बंधारणमां जनरली आपणे कहीए छीए के भारतना बंधारणना आमुखमां सर्व नागरिकोने समान अने व्यक्तिना गौरव माटेनी संकल्पना बद्धता व्यक्त थती होय छे। दरेक नागरिकने मूलभूत अधिकारो आपवामां आव्या छे, ए तो तमने सौने ख्याल ज छे। समानताना अधिकारोमां पण लिंग भेदभावनो निषेध करवामां आव्यो छे। सर्व नागरिकोने स्वतंत्रतानो हक, शोषण सामेनो हक, धर्म सामेनो हक वगैरे हकों आपवामां आव्या छे। राजनीतिना मार्गदर्शक सिद्धांतों अनुसार पण राज्यए एवी नीति अखत्यार करी छे के जेमां पुरुष अने स्त्री नागरिकोने आजीविकानुं पूरतुं साधन मेळवानो हक पण आपवामां आव्यो छे। તેમ છતાં ભારતનું બંધારણ છે સ્ત્રીઓની એક વર્ગ તરીકે સ્વીકૃતિ પણ આપી છે અને સ્ત્રી સંબંધી જે અસમર્થતાઓ છે તેની નાબૂદીની તેમજ સ્ત્રીઓને તરફદારી કરવા માટે કરવા અને સ્ત્રીને રક્ષણ આપવા માટે પણ ખાસ કાયદાઓ ઘડવાની જોગવાઈ પણ આપણા આ મુખમાં બંધારણમાં કરવામાં આવી છે। એટલે આપણે કહી શકીએ કે ભારતના બંધારણમાં જેન્ડર સમાનતાનું વર્ણન છે તે કરવામાં આવેલું છે। છતાં પણ આપણા આ બંધારણમાં સમાનતા છે, છતાં પણ આપણા સમાજમાં હજી જેન્ડર જે સમાનતા હોવી જોઈએ તે જેન્ડર સમાનતાના બદલે જેન્ડર અસમાનતા આપણને જોવા મળે છે। તો તેના આધારો કયા કયા? તો જેન્ડર અસમાનતાના લૈંગિક અસમાનતાના આધારો કયા છે? તો પહેલું જોઈએ જૈવિક આધાર, બીજું છે સામાજિક આધાર અને ત્રીજું છે સાંસ્કૃતિક આધાર। તો એમાં સૌથી પહેલું જોઈએ જૈવિક આધાર કઈ રીતના જેન્ડર અસમાનતા ઊભી કરે છે। તો સ્ત્રી અને પુરુષના જૈવિક દ્રષ્ટિએ કુદરતી રીતે તફાવત રહેલો છે, એટલે કે આપણી જે શારીરિક રચના છે તે શારીરિક રચનામાં પુરુષ અને સ્ત્રી વચ્ચે મોટો તફાવત જોવા મળે છે। આવા જૈવિક તફાવતોના લીધે સ્ત્રીઓને પ્રજનનનું કાર્ય કરવાનું હોય છે। આવા કાર્યોમાં બાળકનો જન્મ, બાળ ઉછેર, ગૃહ કાર્ય વગેરેનો સમાવેશ થાય છે। સ્ત્રીઓને જૈવિક તફાવતોથી આવા કાર્યો કરવાના હોવાથી તેમને શારીરિક, માનસિક અને બૌદ્ધિક દ્રષ્ટિએ ઉતરતી કક્ષાની ગણવામાં આવે છે અને આવી માન્યતામાંથી જ સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા એટલે કે ભેદભાવો સર્જાતા હોય છે। ત્યારબાદ આવે છે બીજું સામાજિક આધાર। સામાજિક આધાર એટલે કે આપણો સમાજ છે તે પુરુષ પ્રધાન સમાજ છે, પુરુષોનું સમાજમાં વર્ચસ્વ હોય છે, પુરુષો સ્ત્રીઓ ઉપર પોતાનું વર્ચસ્વ ભોગવતા હોય છે, પુરુષો સ્ત્રીઓને પોતાના તાબે થવાનું કહેતા હોય છે, કૌટુંબિક રીતના, આર્થિક રીતના, બધી રીતના સ્ત્રીઓએ જે સામાજિક આધાર છે તે ટોટલી સામાજિક આધાર છે તે પુરુષો ઉપર રાખવો પડતો હોય છે। સમાજની પુરુષ પ્રધાન વ્યવસ્થા, પિતૃસત્તાક વ્યવસ્થાથી સ્ત્રીઓને સ્વતંત્રતા હજી પણ હાલના સમાજમાં પણ મળી નથી, હાલના યુગમાં પણ મળી નથી। સ્ત્રીઓને પુરુષો તરફથી જે અધિકારો મળે છે તે જ તેમણે ભોગવવાના હોય છે। સમાજમાં પુરુષોનું આધિપત્ય એટલું બધું છે કે સ્ત્રીઓને તેમના હકો કે અધિકારો ભોગવવાની તકો ઓછી મળતી હોય છે। આવી ઓછી તકોના પરિણામે જ જેન્ડર અસમાનતાની સમસ્યાઓ પ્રવર્તતી આપણા સમાજમાં જોવા મળે છે। આ થયો સામાજિક આધાર। હવે આવે છે સાંસ્કૃતિક આધાર। તો જગતના મોટા ભાગના સમાજોમાં પુરુષ અને સ્ત્રીઓની ભૂમિકાઓમાં તફાવતો રહેલા છે। આવા તફાવતોને સમાજ કુદરતી ગણે છે, તેને લીધે પુરુષોમાં
તેમની ભૂમિકાને અનુરૂપ વર્તન થાય છે અને સ્ત્રીઓ તેમની સામાજિક ભૂમિકા પ્રમાણેનું વર્તન કરતી હોય છે। જેમ કે આપણે કહીએ કે સ્ત્રીઓ એટલે કોણ, તો કે ગૃહ કાર્ય કરે તેને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે, અને પુરુષ એટલે કોણ, તો કે તે બહારનું જે કાર્ય છે એટલે કે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો તેને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણો સમાજ છે તે સ્ત્રીઓ પાસેથી માતૃત્વ અને ગૃહિણીની ભૂમિકાની અપેક્ષા રાખતો હોય છે। તો આવી અપેક્ષાઓ ના કારણે પણ જે લૈંગિક તફાવતો, જે લૈંગિક અસમાનતા છે, જેને આપણે જેન્ડર અસમાનતા તરીકે ઓળખાવીએ છીએ, તે ઉદ્ભવતો આપણને જોવા મળે છે। આમ સ્ત્રીઓ અને પુરુષોનું વર્ચસ્વ એ જૈવિક ગુણોને આભારી નથી, પરંતુ સાંસ્કૃતિક કે સામાજિક મૂલ્યો પર અવલંબિત આપણને થતું જોવા મળે છે। સ્ત્રીત્વ કે પુરુષત્વની વર્તમાન ભાત જન્મજાત નથી, પરંતુ સમાજ દ્વારા પ્રદાન કરવામાં આવેલી હોય છે, જેના કારણે લૈંગિક અસમાનતાઓ આપણને જોવા મળતી હોય છે। આ થઈ જેન્ડર અસમાનતાનો અર્થ। ભારતની જે બંધારણ છે જેમાં જેન્ડર સમાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ જેન્ડર અસમાનતા જે જોવા મળે છે હાલમાં, તેના જે આધારો છે તે જૈવિક આધાર, સામાજિક આધાર અને સાંસ્કૃતિક આધાર આધારોના પરિણામે જેન્ડર અસમાનતાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે। તો હવે પછીનો મુદ્દો આવે છે, લઘુમતી જૂથ તરીકે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવો, પદ્ધતિસરના ભેદભાવોમાં જે નિર્માણ પામેલું લઘુમતી જૂથો હોય છે તેને કહેવામાં આવે છે લઘુમતી જૂથ। એટલે કે જેની સંખ્યા ઓછી હોય તેને કહેવામાં આવે છે લઘુમતી જૂથ। તો તે માપદંડ પ્રમાણે આપણે જોઈએ તો સ્ત્રીઓનું જૂથ છે તે લઘુમતી જૂથ કહેવાય, કારણ કે વિશ્વની વસ્તીમાં 50% પુરુષો અને 50% સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળતું નથી। આપણે ખ્યાલ જ છે કે પુરુષોની સંખ્યા વધુ છે આપણી વસ્તીમાં, જ્યારે તેની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે। 2001ની વસ્તી ગણતરી પ્રમાણે દર 1000 પુરુષે માત્ર 973 જેટલી સ્ત્રીઓ આપણા સમાજમાં હતી। આ જે બંને જૂથોની સંખ્યામાં સમાનતા હોવી જોઈએ તે સમાનતા આપણા સમાજમાં જોવા મળતી નથી, એટલા માટે લઘુમતી જૂથ તરીકે સ્ત્રીઓને ગણવામાં આવતી હોય છે। આવા ભેદભાવોના લીધે અધિકારો, ભૂમિકા, તકો વગેરેથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે, તેને લૈંગિક ભેદભાવ કહેવામાં આવે છે। દરેક સમાજના મોટા ભાગના સભ્યો આવો ભેદભાવ છે તેનો સ્વીકાર કરે છે અને તેને આચરણમાં મૂકે છે। મુસ્લિમ સમાજમાં આવા ભેદભાવને ધર્મ અને કાયદાનો ટેકો મળેલો હોય છે, અને તેટલા એટલા જ માટે અહીંયા જે સ્ત્રીઓ છે તેને લઘુમતી જૂથ તરીકે ઓળખાવવામાં આવી છે। હવે જે આવે છે તે છે જે ભારતનું જે છે તે છે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ કઈ કઈ છે, જેન્ડર અસમાનતાની સમસ્યાઓનો ખ્યાલ। તો કે જેન્ડર અસમાનતાની સમસ્યાઓનો ખ્યાલ કઈ રીતના આપણે જોઈ શકીએ, તો એ આપણે જોઈએ કે સ્ત્રી અને પુરુષની ભૂમિકામાં ભેદભાવ દાખવવા, પુરુષ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે જ્યારે સ્ત્રી પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં અવરોધો અનુભવે છે। આવી સમસ્યાને પણ જેન્ડર અસમાનતાની સમસ્યા તરીકે ઓળખાવી શકાય। પછી પુત્રનું જન્મ વિશેષ, પુત્ર જન્મનું વિશેષ મહત્વ, તેના ઉછેર પ્રત્યેના લક્ષ અપાય છે, જ્યારે પુત્રી જન્મનું ઓછું મહત્વ અને તેના ઉછેર પ્રત્યેની અવગણના ગણાય છે, તો આને પણ જેન્ડર અસમાનતાની સમસ્યા તરીકે ઓળખાવી શકાય। સ્ત્રી ભ્રૂણ હત્યાની સમસ્યાને પણ આપણે જેન્ડર અસમાનતાની સમસ્યાના કારણે ઊભી થયેલી સમસ્યા તરીકે ઓળખાવી શકીએ। સ્ત્રી પુરુષો માટેના જાતીયતાને લગતા બેવડા ધોરણો, પુરુષો મુક્ત રીતે હરીફરી શકે જ્યારે સ્ત્રી ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે, લગ્ન અંગેના અધિકારની બાબતમાં સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવો, સ્ત્રીઓને અમુક ક્ષેત્રોમાં જ રોજગારીની તકો મળે છે જ્યારે અમુક ક્ષેત્રોમાં નથી મળતી, ત્યારબાદ રોજગારની બાબતમાં પણ સ્ત્રીને વધુ શ્રમ અને ઓછી આવક, એ ખ્યાલ પણ જેન્ડર અસમાનતાની સમસ્યાનો નિર્દેશ કરે છે।
સ્ત્રીઓ પરના અત્યાચારો વધતા જાય છે, ઘરેલુ અત્યાચાર ઉપરાંત બળાત્કાર અપહરણ વધતા જાય છે, ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું આર્થિક અને શારીરિક શોષણ પણ થયું છે। તો આ બધી જે સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓના કારણે જેન્ડર અસમાનતાની સમસ્યાઓનો ખ્યાલ આપણે સમજાવી શકીએ। ત્યારબાદ આવે છે જે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ છે તેના કારણો। તો કયા કારણોના પરિણામે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ ઉદ્ભવે છે તેની વાત કરીએ તો એમાં સૌથી પહેલું કારણ, મુખ્ય કારણ, મેઇન કારણ છે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા। વિશ્વના સમાજો છે તે પુરુષ પ્રધાન છે। પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા એ મોટાભાગના સમાજનું લક્ષણ છે। એક તો તમને ખ્યાલ જ છે કે જાહેર જીવન, મિલકત, નિર્ણયો લેવાની સત્તા વગેરે બધું પુરુષોને સોંપવામાં આવેલું હોય છે અને સ્ત્રીઓએ પુરુષોને તાબે થઈને તેના આધીન રહીને જીવન પોતાનું જીવવું પડતું હોય છે। લગભગ બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું સ્થાન નીચું છે, તેથી સ્ત્રીઓ અસમાનતાનો ભોગ બનતી આપણને જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે સૌથી પહેલું મુખ્ય કારણ હોય તો છે તે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા। પછી એમાંનું બીજું કારણ આવે છે તે છે ગ્રામીણ જીવન। ભારતની વસ્તીનો 70% ભાગ ગામડાઓમાં વસવાટ કરે છે। ગામડાના લોકો પરંપરાગત અને રૂઢિચુસ્ત હોય છે। તે લોકો એવું સમજતા હોય છે, એવું માનતા હોય છે કે પુરુષ કરતા સ્ત્રીઓનો દરજ્જો હંમેશા નીચો જ હોવો જોઈએ। તો આ સ્ત્રી પુરુષની જે અસમાનતા ટકાવી રાખવામાં બહુ વિશેષ ફાળો જો કોઈનો રહેલો હોય તો તે છે ગ્રામીણ સમાજનો ફાળો। એટલે કે ગ્રામીણ જીવનનો ફાળો પણ મોટો અસમાનતાની બાબતમાં આપણને રહેલો જોવા મળે છે। ત્યારબાદ આવે છે જ્ઞાતિ અને સંયુક્ત કુટુંબ પ્રથા। સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો જાળવી રાખવામાં જાતિના એટલે કે આપણી જ્ઞાતિના નિયમો કે ધોરણો પણ જવાબદાર છે। એની જ સાથે સાથે સંયુક્ત કુટુંબની પ્રથામાં કુટુંબનો વડો પુરુષ હોય છે અને તેનું વર્ચસ્વ બધાએ સ્વીકારવું પડતું હોય છે। આથી આવી પ્રથા પણ સ્ત્રી પુરુષની અસમાનતાનું એક કારણ બનતું આપણને જોવા મળે છે। એટલે પુરુષ પ્રધાન સમાજ છે, એની જ સાથે જ્ઞાતિના નિયમો છે। આ જે જ્ઞાતિના નિયમો છે એ વધુ પડતા સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવેલા હોય એવું ઘણીવાર આપણા સમાજમાં આપણે અનુભવતા હોઈએ છીએ અને તેના જ કારણે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ પ્રવર્તી આપણને જોવા મળે છે। ત્યારબાદ આવે છે સ્થાપિત હિતો। તો દરેક સમાજમાં કેટલાક સ્થાપિત હિતો હોય છે। સ્થાપિત હિતો ધરાવતા આગેવાનો સ્ત્રીઓને આગળ આવવામાં અવરોધો ઊભા કરતા હોય છે। સ્થાપિત હિત એટલે શું? કે કોઈ પણ પુરુષ છે એ એવું નહીં ઈચ્છે કે તેના કરતાં સ્ત્રી આગળ વધે, અને આવી જે પોતાના કરતાં આગળ વધવાની જે એક પ્રણાલી છે એ પ્રણાલીને રોકવી, એ પ્રણાલીની આડે અવરોધો ઊભા કરવા તો તેને સ્થાપિત હિત તરીકે ઓળખવામાં આવે છે। તો આવા પુરુષો છે તે સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવા માટે તૈયાર હોતા નથી અને પુરુષ જાતિના કેટલાક લોકો સ્ત્રીઓની પ્રગતિમાં અવરોધક બનતા હોય છે અને આ બંને જાતિ વચ્ચેની અસમાનતા દૂર થતી નથી। એટલે સ્થાપિત હિતો પણ જેન્ડર અસમાનતાની સમસ્યાનું કારણ બને છે। પછી જેન્ડર અસમાનતાની સમસ્યાઓમાં હજી નું કારણ છે કે વિચારસરણી અને પ્રથા। ભારતની જે સમાજ રચના લૈંગિક તફાવતો પર ભાર મૂકે છે। ભારતીય જીવનમાં સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ પુરુષનું વધુ મહત્વ છે, તેથી પુત્રજન્મ અને ઉછેરને પણ વધુ મહત્વ આપવામાં આવતું હોય છે। તો આવી જ્ઞાતિના ધોરણોને જાળવવાની જે જવાબદારી છે તે પણ સ્ત્રીઓને સોંપવામાં આવેલી હોય છે અને તેના જ કારણે ભારતીય જીવનની પ્રણાલિકાઓ જ એવી છે કે જેથી પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતાઓ દૂર થવાના બદલે વધુ ને વધુ મજબૂત બનતી જતી હોય છે। એટલે કે સ્ત્રીઓએ ઘરકામ કરવું,
પુરુષની જે કઈ પણ આજ્ઞાઓ છે તેને અનુસરવી, બાળકોનું ભરણ, બાળકોને સાચવવા, બાળકોને મોટા કરવા, તેનામાં સંસ્કારનું સિંચન કરવું, વડીલોની દેખરેખ રાખવી, આવી બધી જે વિચારસરણી અને પ્રથાઓ છે તેના જ કારણે જે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા છે તેને આપણે દૂર કરી શકતા નથી. ત્યારબાદ આવે છે સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ. સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ ભેદભાવ ભરેલો હોય છે. સ્ત્રીઓને સમાન સ્થાન અપાતું નથી, તેનું રક્ષણ કરવું અને તેમની પરાધીન સ્થિતિ ચાલુ રાખવી એવો ભારતીય સમાજનો દ્રષ્ટિકોણ છે. આમ સ્ત્રીઓ પ્રત્યેના પરંપરાગત દ્રષ્ટિકોણથી સામાજિક જીવનમાં સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા છે તે હંમેશા ચાલુ જ રહેતી હોય છે. અને છેલ્લે છે સ્ત્રીઓની જૈવિક પરિસ્થિતિ. તો જે સ્ત્રીઓની જૈવિક પરિસ્થિતિ છે તેમાં પણ સ્ત્રી પુરુષ વચ્ચે આપણને અસમાનતા જોવા મળે છે. તો આ જે અસમાનતા છે તે ગર્ભધાન, બાળકનો જન્મ અને તે પછી લાંબા ગાળા સુધી બાળકના ઉછેર માટે પુરુષો પર અવલંબન વગેરે કારણોથી લૈંગિકને આધારે સ્ત્રી પુરુષના કાર્યનું વિભાજન થયેલું છે. સ્ત્રીઓને પ્રજનન અને બાળ ઉછેરનો જે કાર્ય કરવા પડે છે તેને લીધે પુરુષ અને સ્ત્રીની ભૂમિકામાં તફાવત સર્જાય છે અને તેને પરિણામે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા ઊભી થતી આપણને જોવા મળે છે. અને છેલ્લું છે સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતા અને પોતાની જાત વિશેના ખ્યાલનો અભાવ. એટલે કે ભારતમાં નિરક્ષરતાનું, એમાંય ખાસ કરીને સ્ત્રીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ વિશેષ છે, વ્યાપક છે. ભારતમાં લગભગ 45% જેટલી સ્ત્રીઓ છે તે નિરક્ષર છે અને તેથી જ તેઓ તેમના અધિકારોથી જાગૃત નથી અથવા તો તેમને મળેલા અધિકારો ભોગવી શકતી નથી. બીજી બાજુ સ્ત્રીઓને પોતાની જાત વિશે લઘુતા ભાવ જન્મેલો હોય છે. તેઓ હંમેશા પોતાની જાતને પુરુષ કરતાં ઉતરતી કક્ષાની ગણતી હોય છે, જે પણ લૈંગિક તફાવતો સર્જવામાં મોટો ફાળો આપતું જોવા મળે છે. તો આ થયા જે જેન્ડર અસમાનતાની સમસ્યાઓ છે તેના કારણો. હવે છેલ્લો મુદ્દો જે આપણે આ જેન્ડર અસમાનતાની સમસ્યામાં જોવાનો છે તે છે કે લૈંગિક અસમાનતાની સમસ્યાનું શું કોઈ નિવારણ છે? તો કે હા, તેનું નિવારણ બે રીતના આપણે લઈ આવી શકીએ. એક તો કાનૂની પગલાં દ્વારા નિવારણ લાવવાના પ્રયાસો થયા છે અને બીજું નારી વિકાસના કાર્યક્રમો દ્વારા આ જેન્ડર અસમાનતાને નિવારવાના ઉપાયો કરવામાં આવ્યા છે. તો એમાં સૌથી પહેલા કાનૂની પગલાં. તો ભારત સરકારે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતના અધિકારો વગેરે બાબતોમાં સ્ત્રી પુરુષને સમાન ગણવાનો કાયદો પસાર કર્યો છે. ત્યારબાદ કુટુંબની સમસ્યાઓ માટે અલાયદી અદાલત, સ્ત્રીઓને કાનૂની સહાય મળે તેવા કાયદાઓ વગેરેથી સ્ત્રીઓને ઘણું રક્ષણ આપવામાં આવી રહ્યું છે. આજે બીજા કેટલાક કાયદાઓ વડે પંચાયતી રાજ દ્વારા પણ સ્ત્રીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 73માં બંધારણીય સુધારાઓ વડે પંચાયતી રાજમાં સ્ત્રીઓને 1/3 જેટલી બેઠકો પણ અનામત કરવામાં આવી છે. પુરુષોનું સમાજમાં વર્ચસ્વ, સ્ત્રીઓની નિરક્ષરતા અને પુરુષો પર જે આર્થિક અવલંબન હતું, સ્ત્રીઓમાં જાગૃતિનો જે અભાવ હતો, સ્ત્રીઓને પોતાની જાત વિશેનો ખ્યાલ નહોતો વગેરે કારણોથી જે સ્ત્રીઓ અધિકારો ભોગવી ન શકતી તે અધિકારોથી તેને પરિચિત કરાવવાનો પણ કાનૂની પ્રયાસ છે તે કરવામાં આજે આવી રહ્યો છે. અને ત્યારબાદ આવે છે નારી વિકાસના કાર્યક્રમો. તો સ્ત્રીઓના વિકાસ માટે ઘણા નારી વિકાસ કાર્યક્રમો અમલમાં આવ્યા છે. આવા કાર્યક્રમોમાં રોજગાર તાલીમ યોજનાઓ, આર્થિક સ્વાવલંબન યોજનાઓ, સ્વશક્તિ યોજનાઓ, બાલિકા સમૃદ્ધિ યોજનાઓ, કુટુંબ સલાહ કેન્દ્રો વગેરેનો સમાવેશ થાય છે. આમ કાયદાઓ અને વિકાસની યોજનાઓ દ્વારા સ્ત્રી પુરુષની જે અસમાનતાઓ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો આ જે યુનિટ છે એ યુનિટમાં જે આપણે સમસ્યાઓ જોવાની છે તે સમસ્યાઓમાંની જે બીજી સમસ્યા છે તે છે જેન્ડર અસમાનતાની સમસ્યા.
जेना विषेनी आपणे आ विडियोमां वात करी। तो सौथी पहेला पूर्व भूमिका, त्यारबाद जेन्डर असमानतानी समस्यानो अर्थ, पछी भारतनुं बंधारण अने जेन्डर समानता, पछी जेन्डर असमानतानी एटले के लैंगिक जे असमानता छे तेना आधारो, एमां जैविक आधार, सामाजिक आधार अने सांस्कृतिक आधार। त्यारबाद आपणे जोयुं के लघुमती जूथ तरीके स्त्रीओ प्रत्येनो भेदभाव, तेना विशेनी आपणे वात करी। त्यारबाद आपणे जोयुं के जेन्डर असमानतानी समस्याओ जे छे ते कई कई छे तेना विशेनी वात करी। पछी जेन्डर असमानतानी समस्याना कारणो जोया, अने छेले आपणे जेन्डर असमानतानी समस्याओ ने निवारवाना उपायोनी वात करी। टूंकमां અહીંયા આપણે એમ કહી શકીએ કે સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા છે તેને દૂર કરવી એ એક મોટી સામાજિક સમસ્યા છે। ભારત સરકારે સ્ત્રી સશક્તિકરણની નીતિ ઘડી છે અને સ્ત્રીઓને પુરુષ જેવા જ અધિકારો આપવાનો પ્રયાસ પણ કર્યો છે। સ્ત્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિય પણ બની છે અને પુરુષ સમોવડી બને એવા પ્રયત્ન પણ તે કરવા લાગી છે। આજે આપણે નગર સમુદાય તરફ દ્રષ્ટિપાત કરીશું તો રાજકારણ, સાહિત્ય, કલા, સંગીત, રમતગમત, ઉદ્યોગ, વ્યાપાર, સમાજ સેવા વગેરે અનેક ક્ષેત્રોમાં કેટલીક સ્ત્રીઓએ વિશિષ્ટ અને આગવું સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે। છતાં પણ ભારત ગામડાનો બનેલો દેશ છે એ આપણે ભૂલવું જોઈએ નહીં। ગ્રામ સમાજમાં આવી અસમાનતા દૂર કરવી એ એક મોટો પડકાર છે, માત્ર કાયદાઓથી તે થઈ શકશે નહીં। સમાજ સુધારકો અને સમાજના આગેવાનો જો આ દિશામાં સક્રિય બનશે તો જ આ જેન્ડર અસમાનતાની સમસ્યા છે તેને આપણે દૂર કરી શકીશું। તો આ હતી જેન્ડર અસમાનતાની સમસ્યા વિશેની સમજૂતી।